રથયાત્રા ચાલુ થઈ ગઈ છે. દાદાની રથયાત્રા ટૂંક સમયમાં જ અત્યારે માતા ઉપર લઈ અને મહંતશ્રી પધારી રહ્યા છે. જંગલમાં ને ઘોડાનો દાતાર, તૃઠિયો રાવણ જામને જેને હાંકી દીધો હાલાર. જડેશ્વર દાદા વિશે વાત કરીએ તો જડેશ્વર દાદાના ગુણગાન અપાર છે, જડેશ્વર દાદાનો ઇતિહાસ અપાર છે. જડેશ્વર દાદા વિશે વાત કરીએ તો આ રતન ટેકરી કહેવાય. રતન ટેકરીથી 5 કિલોમીટર દૂર અરણીટીંબા ગામ છે. અરણીટીંબા ગામનો ભગો ભરવાડ એ અહીંયા ગાયું ચરાવવા માટે થઈ અને આવતો હતો, અને એની સાથે જ એક ગાય એટલે કે પરસોત્તમ સોનીની ગાય ચરવા માટે થઈ અને આવતી હતી. અને એ આપમેળે મધ્યાંત કાળે આ રતન ટેકરી ઉપર આપમેળે દૂધ વરસાવતી હતી, માટે અહીંયા દોવાઈ જતી હતી. એ દોવાઈ ગયા પછી સાંજે જ્યારે ધણ ઘરે જાય ત્યારે પરસોત્તમ સોની અને ભગા ભરવાડ આ બે વચ્ચે તકરાર ઊભી થતી હતી કે ભાઈ મારી ગાયને તું ધણમાં લઈ જઈ અને દોઈ લેશ. ત્યારે ભગો ભરવાડ ખરેખર એમ કહે છે કે નહીં, હું તમારી ગાયને દોતો નથી, પણ એ આપમેળે મધ્યાંત કાળે એટલે કે બપોરે 12 વાગે મધ્યાંત કાળે જાડી ઝાખરામાં જઈ અને રતન ટેકરી ઉપર જઈ અને ગાય આપમેળે દોવાઈ જાય છે. જ્યારે એની ખાતરી કરવા માટે, ચકાસણી કરવા માટે પરસોત્તમ સોની એના ભેગા આવે છે બીજા દિવસે આવી અને એ ખરાઈ કરે છે કે ખરેખર મધ્યાંત કાળે બપોરે 12 વાગે આ ગાય આપોમે આ જગ્યાએ દોહવાઈ જાય છે. જ્યારે ત્યાંથી જાડી ઝાખરા બધું આઘું કરી અને જુએ છે તો એને મહાદેવજી મળી આવે છે. મહાદેવજી મળી આવતાના સાથે જ એ જૈડા છે એટલે એનું નામ જડેશ્વર પાડવામાં આવે છે. એ જડેશ્વર મહાદેવ તરીકે, સ્વયંભૂ તરીકે ઓળખાય છે, સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. અને એનો ઇતિહાસ એ ટાઈપનો છે કે જે આ મંદિરે, આ શિવાલય ઉપર કમળ પૂજા કરે અને કમળ પૂજા ખાય એનો બીજા જન્મમાં રાજા થાય. આ વાત ભગા ભરવાડના દિમાગની અંદર બેસી જાય છે. ભગા ભરવાડને મનોમન અને હાડોહાડ લાગી આવે છે. ત્યારે એ વિચારે છે કે આ ભવની અંદર તો ઠીક છે, પણ આવતા ભવમાં આપણે રાજાનો અવતાર મળે અને આવતા ભવનું ભાતું બાંધવા માટે થઈ અને એ અહીંયા કમર પૂજા ખાય છે. કમર પૂજા ખાતાની સાથે જ તે બીજા જન્મમાં ભુજ અને કેરા રાજધાની ત્યાંના રાજવી તરીકે એટલે કે જામ રાવણ તરીકે એનો જન્મ થાય છે. જામ રાવણ તરીકે જન્મ થતાં જ જામ રાવણને જન્મતાની સાથે જ માથું દુખે છે. એ માથાને મટાડવા માટે થઈ વૈદો, હકીમો, દવાઓ ઘણી બધી વ્યવસ્થા કરે છે, પણ એનું માથું મટતું નથી. ત્યારે માં જગત જનની જગદંબા જાડેજા કુળના કુળદેવી માં આશાપુરા એના સ્વપ્ને આવી અને કહે છે કે તું હાલાર પંથકમાં જઈ અને વસ, તને હું હાલારનું રાજ્ય આપીશ. ત્યારે ભુજ કેરાથી નીકળી અને એ હાલાર પંથક એટલે કે નવા નગરની સ્થાપના કરે છે. અત્યારનું જામનગર એ જૂનું નવા નગર, એ નવા નગરની સ્થાપના કરે છે, નવા નગરમાં આવી અને વસે છે. તો રાજના જ્યોતિષી એટલે કે પંજુ ભટ્ટ જે બાજુમાં દ્રોલ ગામના રહીએ છે, એ પંજુ ભટ્ટને બોલાવી અને કહેવામાં આવે છે કે રાજવીનું જન્મતાની સાથે જ માથું દુખે છે, એ માથાનો કોઈ ઉપાય હોય તો જરૂરથી બતાવો. ત્યારે પંજુ ભટ્ટ કહે છે કે અહીંથી 30 ગાંવ એટલે કે 100 કિલોમીટર દૂર એક રતન ટેકરી છે અને રતન ટેકરી ઉપર
એક અરણીનો છોડ ઉગેલો છે, જે અરણીનો છોડ હલે છે એટલે માથું દુખે છે, અને એ અરણીનો છોડ છે એ રાજવી ગયા જન્મની અંદર ભગા ભરવાડ તરીકે હતા અને એને ત્યાં કમર પૂજા ખાધી છે. એ કમર પૂજાના તુમલેની અંદર અરણીનો છોડ ઉગેલો છે, એ અરણીનો છોડ પવનના કારણે હલે છે, એના કારણે આ માથું દુખે છે, એવું ત્રિકાળ જ્ઞાની જ્યોતિષી શ્રી પંજુ ભટ્ટ ધ્રોલ ગ્રામના રહેવાસી રાજવીના જ્યોતિષી એ સાથે લઈ અને રતન ટેકરી આવે છે. રતન ટેકરી આવી અને અહીંથી એ અરણીના છોડને હટાવે છે અને ત્યારથી જ એ રાજવીનું માથું દુખવાનું, જામ રાવણને માથું દુખવાનું બંધ થાય છે. કે જડીયો વસે જંગલમાં ને ઘોડાનો દાતાર, ત્રુટીઓ રાવણ જામને જેને હાંકી દીધો હાલાર. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર એટલે સ્વયંભૂ શ્રી જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ, સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે અહીંયા રવાડી નીકળે, દાદાનું ફુલેકો નીકળે, દાદાની રથયાત્રા નીકળે. તો દાદાની રથયાત્રા જે નીકળતી અને રથયાત્રાની અંદર ભક્તો અને ભાવિકો સામેલ થતા, હજારો અને લાખો ભક્તો એની અંદર સામેલ થતા, હરવે 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 સમય પસાર થતા થતા એ લોક સાંસ્કૃતિક મેળામાં પરિવર્તન થઈ અને આજે આપણે જોઈ રહ્યા છો કે આવતીકાલ એટલે કે સોમવાર, સોમવારે સ્વયંભૂ શ્રી જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ હોય, આગલા દિવસે એ પ્રાગટ્ય દિવસ મહોત્સવ મનાવવા માટે થઈ અને અત્યારની પબ્લિક જે રહી એ થનગનાટ અનુભવી રહી છે અને એ થનગનાટ કરી રહી છે. જે તમે જોઈ રહ્યા છો હાલમાં મેળાનું દ્રશ્ય, કે મેળો આજે સવારથી, મેળાનો ઓપ અપાઈ ગયો છે, મેળા આજે સવારથી ચાલુ થઈ ગયો છે, જે આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી આ મેળો ખુલ્લો રહેશે, જેની અંદર લાખો ભાવિકો લાખો ભક્તો આ મેળાનો લાભ લેશે, દાદાની પાલખીનો લાભ લેશે, દાદાની રવાડીનો લાભ લેશે, તેમજ આ સંસ્થાની અંદર શ્રાવણ મહિનાની અંદર રોકાવા માટે થઈને આવતા ભૂદેવો માટે અન્નક્ષેત્ર ચાલુ છે, ભંડારા ચાલુ છે, દરેક વ્યક્તિઓને આખા મહિના માટે નહીં પણ 12 મહિના માટે લાડુનો પ્રસાદ આપવામાં આવે છે અને માટે જ અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે, ગૌશાળા ચાલુ છે, 230 ગાયું છે, જે ગાયનું દૂધ આજે આપણે વેચતા નથી તેમ વેચાતું નથી, તેમજ તેના ઉપર વલોણું પણ મુકાતું નથી, માટે એ ગાયોનું દૂધ જે કાંઈ છે એ આવનાર યાત્રિકો માટે આપણે વાપરવામાં આવે છે. આ લોક સાંસ્કૃતિક ભવ્ય મેળાનો લાખો અને ભાવિકો ભક્તો આનો લાભ લે છે. જય હો જડિયા દાદાની જય હો. We'll be right back.
જમભોજન એટલે કે ભોજનશાળા છે. આ ભોજનશાળાની અંદર લગભગ 200 જેવા ભૂદેવો આવે છે અને રાજસ્થાન, મારવાડ, પોરબંદર, જામનગર, રાજકોટ દરેક પ્રાંતમાંથી ભૂદેવો અહીંયા એક મહિનો પૂજા કરવા માટે આવે છે અને બ્રાહ્મણોનું આ બ્રહ્મભોજન યજમાન તરફથી કરાવવામાં આવે છે. અને આ બ્રહ્મભોજનનું રસોડું જુદું છે અને આપણું 200-250 ભૂદેવો છે અને આપણું સંસ્થાનું રસોડું ત્યાં પણ ચાલે છે. ત્યાં 1,000, 1,500, 2,000, 5,000 જેટલા માણસો હોય એ માણસોને દરેકને ત્યાં કાયમના માટે, અત્યારે શ્રાવણ મહિનો તો ખરો જ પણ 12 મહિના અહીંયા અંચેત્ર ચાલે છે. અહીંના મહંત શ્રી રતિલાલજી મહારાજ, ગુરુ મહારાજ શ્રી રવિપ્રકાશજી અને લઘુ મહંત જીતેન્દ્ર પ્રસાદજી બાપુ આ અને ટ્રસ્ટી મંડળ અમારા ભાઈ વિજયભાઈ પછી ભાઈ શ્રી ટ્રસ્ટી મંડળ આ દરેક ચલાવે છે અને સારી બધાય સેવા આપે છે. મારું નામ જુગતરામભાઈ છે અને હું 45 વર્ષથી આ સંસ્થાની અંદર સેવા આપું છું. એક મહિના પૂરતી બોલ જડેશ્વર મહા નમઃ પા